પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પર દબાણ વધારવા માટે પાકિસ્તાન તહરીફ એ ઇન્સાફના નેતા ઇમરાન ખાન અને ધાર્મિક નેતા તાહિલ ઉલ કાદરીએ મંગળવારે હજારો સમર્થકોને અતિ સુરક્ષિત ગણાતા રેડ ઝોનમાં પ્રવેશી ગયા હતા। આ પૂરા વિસ્તારમાં સેનાના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા। કાર્યકરો રેડ ઝોનમાં પ્રવેશતા સુરક્ષાકર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। દેખાવકારોના કારણે સેનાના જવાનોએ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી હતી। નવાઝ શરીફ જણાવ્યું હતું કે હું કોઈ પણ સંજોગોમાં ત્યાગપત્ર નહીં આપું। તો વળી બીજી બાજુ નવાઝ શરીફની પુત્રી મરિયમે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિરોધીઓ સામે બળ પ્રયોગ કરવામાં નહીં આવે। રેડ ઝોનમાં પ્રવેશતા પહેલા ઇમરાન ખાને જણાવ્યું હતું કે મને કોઈ પણ થાય તો પણ તમે લોકો નવાઝ શરીફને માફ નહીં કરો। તો પણ વળી બીજી બાજુ કાદરીએ સંસદમાં ગઠન કરવાની ઘોષણા કરી હતી। કાદરીએ શરીફ અને સાંસદોની સમિતિને મળવાનો પણ ઇનકાર કરી દીધો હતો। કાદરીએ તમામ સાંસદોને દાગી ગણાવ્યા હતા અને જણાવ્યું કે ચૂંટણીમાં આ તમામ સાંસદો લોકોને છેતરીને સત્તા પર આવ્યા છે। જો કે હવે જોવાનું રહેશે કે પાકિસ્તાનમાં નવાઝ સરકાર કેટલા દિવસ સુધી વિરોધ પાર્ટીઓનો સામનો કરવો પડશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।